તો સેમાં લઈ એવા તા પંખીઓ કે ચાચમાં પાણી લાવીને એટલે કે આન્સર ઓકે એન્ડ સેકન્ડ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો ફર્સ્ટ ઢોર કોની પાસેથી પસાર થતા હતા તો આન્સર છોડ પાસેથી પસાર થતા હતા એન્ડ સેકન્ડ છોડ સાથે સાવ બોડો થઈ ગયો તો કે છોડના પાંદડા બકરી ખાઈ ગઈ એના કારણે તે સાવ બોડો થઈ ગયો ઓકે થર્ડ ક્વેશ્ચન પંખીના ટોળાને એક પંખીએ સી વાત કરી તો એક વાત કરી કે મેં એક નાનકડું છોડ જોયું છે તેને આપણે પાણી પાઈને મોટો કરવો છે તે વાત પંખીના ટોળાને કહે છે ઓકે એન્ડ ફોર્ટ ઝાડની ડાળી પર બેસીને વાદળીએ શું કર્યું કે ઝાડની ડાળી પર બેસીને વાદળીએ ઝરમર ઝરમર વરસાદથી ઝાડને નવડાવી દી છે એન્ડ થર્ડ નીચેના પ્રશ્નો ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો ઓકે તો ફર્સ્ટ ક્વેશ્ચન છોડની શી ઈચ્છા હતી તો કે છોડને મોટો ઘેગુર ઘટાદાર છોડ બનવાની ઈચ્છા હતી તેને આકાશને આંબી જોવું હતું ઊંચા ઘટાદાર વૃક્ષ બનવાની ઈચ્છા હતી ઓકે એન્ડ સેકન્ડ ક્વેશ્ચન છોડ પર બેઠેલા પંખીને છોડે શું કહ્યું તો કે છોડ પર બેઠેલા પંખીને છોડે કહ્યું કે તું મારા પર બેસીશ નહીં તું મારા પર બેસીશ તો તારો વજન ખમી શકીશ નહીં અને કાં તો હું ભાંગી જઈશ કાં તો વચ્ચેથી તૂટી જઈશ તું મારા પર બેસતો નહીં તું અહીંથી ઉડી જા આ રીતે બેઠેલા પંખીને છોડ કહે છે ઓકે નેક્સ્ટ છોડ પર દયા આવતા પંખીએ શું કહ્યું તો કે છોડ પર દયા આવતા પંખીએ દૂર એક તળાવ પાસે જાય છે અને ત્યાંથી પોતાની નાનકડી ચાચમાં એક ટીપુ જેટલું પાણી લઈ અને તે ચાર્જમાંનું બધું પાણી છોડના મૂળમાં ઠાલવી દે છે ઓકે એન્ડ ફોર્થ ક્વેશ્ચન છોડની તરસ છીપાવવા પંખી ટોળાએ શું કર્યું તો કે છોડની તરસ છીપાવવા પંખી ટોળાએ તળાવે જાય છે અને ત્યાંથી પોતાની ચાર્જમાં પાણી ભરી લાવે છે અને પેલા છોડના મૂળમાં ચાચોમાં રહેલું પાણી ઠાલવી દે છે આ રીતે દસ પંદર ફેરા કરી છોડના મૂળમાં પાણી આપે છે અને છોડના લાંબા વખતની તરસ છીપાવે છે ઓકે એન્ડ ફોર્થ ઝાડે વાદળીને માંડીને શી વાત કરી એના વિશે એટલે કે જાડે વાદળીને શું કહ્યું તેના વિશે લખવાનું છે ઓકે તો ઝાડે વાદળીને આ રીતે વાત કરી હશે કે પેલા હું સાવ નાનો છોડ હતો ત્યારે મને મોટો થવાની ખૂબ ઈચ્છા હતી મારે વધવું હતું ઊંચું થવું હતું આકાશને આંબુ જવું હતું ઘેઘુ ઝાડ બનવું હતું એટલે કે મોટો થવો હતો પરંતુ હું દિવસે દિવસે સુકાતો જતો હતો મારા મૂળ પાણી વિના અકડાઈ ગયા હતા નીચેના પાંદરા હતા તે બકરી ખાઈ ગઈ હતી એક દિવસ બધા પંખીઓ મને પાણી પાઈ મોટો કર્યો અને હું મોટો ઝાડ બન્યો આ રીતે ઝાડે વાડડીને વાત કરી ઓકે ફિફ્થ નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે રાઈટ એન્ડ ખોટા વિધાન સામે રોગ નિશાની ફર્સ્ટ છોડની ઈચ્છા આકાશને આંબી જવાની હતી તો કે હા એટલે કે રાઈટ છોડના મૂળ પાણી વિના ખુશ હતા તો કે ના ગયેલા હતા નારાજ હતો એટલે કે ખોટું વાદળીએ ભર ઉનાળે ઝાડને નવડાવ્યું તો કે હા રાઈટ આન્સર પછી જો નીચેના વાક્ય કોણ બોલે છે તે લોકો તો કેમ સાવ દુબળો પાતળો નીચો છે તો કોણ બોલે છે કે પંખી બોલે છે કેમ ઝાડ દાદા ભર ઉનાળે મેં તમને નવડાવ્યા ને તો આ વાક્ય કોણ બોલે છે તો કે વાદળી બોલે છે હું તારો ભાર સહી શકતો નથી તો આવા વાક્ય કોણ બોલે છે ઝાડ બોલે એટલે કે છોડ બોલે છે એન્ડ સેવન નીચેની વાર્તામાં લીટી દોરેલ શબ્દો આડા અવડા થયા છે યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દ મૂકે વાક્ય ફરીથી લખો જે આપણે ટેક્સ્ટબુકમાં જોયું હતું તેનો આન્સર એવી રીતે તો જો એક હતું મોટું પંખી એમાં મોટા મોટા પગ દૂર નજર કરો તો તમને દેખાય કાળા કાળા ઝાડ આ જંગલમાં એક ઉંદર રહે એક દિવસ તેણે પંખીઓને પકડવા કટકટ પાથરી શિકારી દાણા નીચે આવ્યા પંખીઓ જંગલમાં ફસાયા અને ઉડ્યા રાજી રાજી દૂર એક ઝાડ પર જઈને બેઠા ત્યાં એક તાત રહે તેણે ફરણને મદદ કરી તેણે ઝાડમાં પહાડ ચલાવ્યા આકાશે ઝાડ તૂટી ગઈ પંખીઓ તો પંખીઓને ઉંદરભાઈનો આભાર માની ઉડી ગયા મેદાનમાં એટલે કે આને શું કરવાનું છે આપણે કે જે તમારે લીટી દોડેલ આડાવડા શબ્દ છે તેની ઉપર શબ્દ મૂકી પાછો તે શું કરવાનો ફકરો લખવાનો તો ફર્સ્ટ જો એક હતું મોટું જંગલ એના મોટા મોટા પહાડ દૂર નજર કરો તો તમને દેખાય કાળા કાળા મેદાન આ જંગલમાં એક શિકારી રહેતો હતો એક દિવસ તેને પંખીઓને પકડવા ઝાડ પાથરી પંખી દાણા ચડવા નીચે આવ્યા પંખીઓના પગ ઝાડમાં ફસાયા પંખીઓ એક સાથે ઉડ્યા ફર દૂર એક ઝાડ પર બેઠા રહે તેણે પંખીઓની મદદ કરી તેણે કાપી કટકટ કરીને ઝાડ તૂટી ગઈ પંખીઓ તો રાજેરાજે એટલે કે ખુશખુશ થઈ ગયા ઉંદર ભાઈનો આભાર ધન્યવાદ કર્યો અને પાછા તે આકાશમાં ઉડી ગયા ઓકે અને એટ ગજબ ગજબ ની વાત પૂછો અને જાણો તો જો એક પક્ષી પાંદડાને દરજીની જેમ સીવીને માળો બનાવે કોણ છે તો કે દરજીડો સૌથી નાનું ટબકલું પક્ષી ઉડે જાણે આવે ઉડતું વિમાને કોણ છે કે દેવ ચકલી એન્ડ થર્ડ એક પક્ષી એવું ચતુર કે પોતાના ઈંડા બીજાના માળામાં મૂકી આવે એ કોણ છે તો કે કોયલ ફોર્થ એક પક્ષી ઉડી ના શકે પણ દોડે તો મોટર ગાડીને પણ રાખી દે પાછળ એ કોણ છે તો કે સામળ નાઇન્થ નીચેના શબ્દોની સાચી જોડણી લખો કે રસવાય દીર્ઘાની ભૂલો સુધારવાની છે તો ફર્સ્ટ શું છે દિવસ તો દિવસ લખવાનું દિવસ પછી ઘે ઘોર પછી તરસ અને ઘટા ધારો કે પછી જો એક જ અર્થ દર્શાવતા બીજા શબ્દો સીધો સાથે જોડો એટલે કે વૃક્ષ હોય તો ઝાડ આકાશ એટલે કે આપ ભાર એટલે કે વજન ચોમાસું એટલે વરસાદ પશુ એટલે કે ઢોર આ રીતે તમારે પેન્સિલ અને સ્કેલ દ્વારા શું કરવાનું છે મેચ કરવાનું એ નેક્સ્ટ પેજ રૂઢિ પ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો ફર્સ્ટ આકાશને આંબી જવું એટલે ખૂબ જ વધવું તો વાક્ય છોડને મોટા થઈ આકાશને આંબી જવાની ઈચ્છા હતી સેકન્ડ મન મૂકીને એટલે ખૂબ જ દિલથી આ વર્ષે વરસાદ મન મૂકીને વરસ્યો ટ્વેલ્થ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ફર્સ્ટ ભારે સમૂહ કે ઝુંડવાળું એટલે કે ઘટાદાર પેટને વાયુ મોમાંથી નીકળતો થતો ડકાર એટલે કે ઓટકાર થર્ટીન નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો જેમ કે કાગડો હોય તો કાગડી મોર હોય તો ઢેલ તો જો ચકલો એટલે કે ચકલી પોપટ મેના કૂતરો તો કે કૂતરી ભેંસ એટલે કે પાડો સસલો એટલે સસલી અને ગાય એટલે આખલો કે એન્ડ સેકન્ડ ઉદાહરણ એને માંડ એક પાંદડું બેઠેલું એને માંડ બે ચાર પાંદડા બેઠેલા તો ફર્સ્ટ એક પંખી ઉડતું ઉડતું આવ્યું ઘણા પંખી ઉડતા ઉડતા આવ્યા સેકન્ડ પંખીએ આ કામ કર્યું તો કે પંખીઓએ કા કામ કર્યું એટલે કે એક વચન તો બહુવચન કરવાનું એક ચોમાસું છોડ પર વરસ્યું એટલે કે ઘણા ચોમાસા છોડ પર વરસ્યા ઓકે પછી ફોર્ટી કોષમાંથી યોગ્ય પ્રસન્ન કરી ખાલી જગ્યા પૂરો તો તમને અહીં આપેલા જે છે તેની અંદરથી શું કરવાનું છે આન્સર લખવાના છે ઓકે તો જો એક બકરીનું ધ્યાન ગયું તો નું શું છે આપણો આન્સર પછી શું છે સેકન્ડ છોડ પંખીનો ભાર ખમી શક્યું નહીં થર્ડ છોડ પર પંખીને દયા આવી લાંબા સમયની તરસ હતી અને પંખીના ટોળાને એણે શું કર્યું તરસિયા છોડને

વાદળી ઓકે આ રીતે તમારે શું કરવાનું ને તેને કક્કાવાળી ક્રમમાં ગોઠવવાનું છે ઓકે એ નેક્સ્ટ પેજ આપણે જોઈએ પ્રવૃત્તિ આપેલું છે નીચેનું ચિત્ર શું સૂચવે છે તે લખો તો આપણને જો પિક્ચર આપેલું છે આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે એક છોકરી પતંગ ઉડાડી રહી છે અહીં ઝાડ છે અને નાના નાના ફૂલ છે ઓકે તો આપણે જો લખવાનું એક છોકરી ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનો આનંદ માણી રહી છે આકાશમાં પંખીઓ ઉડી રહ્યા છે એ પક્ષીને ધાળ ધાર દોરીનું ઘસરકો લાગે છે એટલે કે એક છોકરી પતંગ ઉડાડતી હતી તો એ દોરી જે હતી એટલે એનાથી પક્ષીને શું થઈ ગયું ઘસાઈ ગયું અને તે ખવાઈ ગયો તે ઘવાઈને નીચે પડે છે આ ચિત્ર સૂચવે છે કે પતંગ ચગાવતી વખતે પક્ષીઓને ઈજા ન થાય તેવું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ શું કે છે કે આપણે પતંગ ઉડાડતા હોય ત્યારે જે પક્ષીઓ હોય છે તેને કોઈ પણ લાગે નહીં તેને ઈજા ન થાય તેની પાખો ન કપાય તે આપણે ધ્યાન રાખવું જોઈએ ઓકે સેકન્ડ ખેડ ખાતર અને પાણી કર્મ ને લાવે તાણી ટૂંકમાં સમજાવ તો આ પંક્તિ સમજાવશું તો જો ખેતરમાં બરાબર ખેડ કરી સારા બી વાવ્યા હોય જરૂરી ખાતર નાખ્યું હોય અને ખેતરમાં પાકને સમય અંતરે જરૂરી પાણી પાયું હોય તો ખેતરમાં મબલક પાક થાય એટલે કે નસીબ જાગી જાય જોયું શું કીધું આપણે મહેનત કરીએ તો આપણને સફળ થાય આ પાઠમાં પણ એટલે કે આ પંક્તિમાં પણ આપણને તે જ સમજાયું છે થર્ડ તમારી આસપાસ વૃક્ષોની માહિતી મેળવી વૃક્ષોની ઉપયોગીતા વિશે ચર્ચા કરો એટલે શું કીધું છે કે આપણી આજુબાજુ કોઈ પણ વૃક્ષો હોય તે આપણને શું આપે છે તેમાં છાયો મળે છે તેના ફૂલ શેના માટે ઉપયોગી છે તેના વિશે આપણે શું કરવાનું જાણવાની છું ઓકે આ રીતે આપણો લેસન નંબર થર્ટીન જે હતું આપણે કમ્પ્લીટ કર્યું ઓકે બાય